આ પોટેટો નો મસાલો છે જે આપણે મસાલા ડોસા આપણે કેવી રીતે વાપરતા હોઈએ છીએ એનું જ. હા બસ, બટ આ તમને આ થોડું અલગ સ્પાઈસી આવશે. અચ્છા, આ પોટેટો મસાલો ખરેખર આ વસ્તુ મને ક્યાંય નહીં મળે બોસ. અને જો તમારે અમદાવાદમાં સૌથી બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કરવું હોય ને તો એ આ જગ્યા છે. અરુણભાઈ છે કે જેમણે MBA કરેલું છે અને પાર્ટ ટાઈમ જોબ બી કરે છે અને એમના ભાઈને સપોર્ટ કરવા માટે અહીંયા સ્ટાર્ટ કર્યું છે. કસ્ટમરને અમારો આ જે ટેસ્ટ છે સાંભારનો, જે ટેસ્ટ છે મેન, જે અમારી સ્પેશિયાલિટી છે એ સાંભાર છે. આ નાનો ભાઈ છે એ બધું કિચન હેન્ડલિંગ છે એ બધું એ જ કરે છે, નાનો ભાઈ છે, ઠીક છે. અને અહીંયા સ્ટોર બી બધું એ જ મેનેજ કરે છે. હું નાના ભાઈને સપોર્ટ કરું છું. તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી ગભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બતાવેલ બેલ આઇકન જરૂરથી દબાવો જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? નવા વિડીયો સાથે અમદાવાદના એપિસોડની અંદર આપ સૌને બધાનું સ્વાગત છે. કેમ છો સાહેબ? તમારો પહેલા પરિચય આપી દો અને આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ અમને. આપણે અત્યારે આવ્યા છે બાપુનગર એપ્રોચ કહેવાય છે. અને જો તમારે અમદાવાદમાં સૌથી બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કરવું હોય ને તો એ આ જગ્યા છે. અરુણભાઈ છે કે જેમણે MBA કરેલું છે અને પાર્ટ ટાઈમ જોબ બી કરે છે અને એમના ભાઈને સપોર્ટ કરવા માટે અહીંયા સ્ટાર્ટ કર્યું છે. તો ફરીથી આપણે જે એમ કહેવાય છે બાપુનગર, બાપુનગર એપ્રોચ, આ બસ BRTS છે, BRTS એક્ઝેક્ટ અહીં જ છે. તો એના એક્ઝેક્ટ સામે આ ઇડલી ઘર, ઇડલી ઘર કરીને બરાબર છે. અને પ્રોપર આંધ્રા ટ્રેસ એમના પહેરવેશથી ઉપર જ ખાવું પડી જાય બરાબર. તો હવે ખાસ આ સ્ટાર્ટઅપ કેવું છે? MBA કરેલું છે. આપણે દરેક લોકો કહેતા હોય કે ભાઈ MBA કરેલું, આ ડિગ્રી કરેલી, તો કામ શું કરવા કરે છે? એ પોતાની જોબ પણ કરે છે ને સાથે સાથે, પણ એમનું કહેવાય ને એમ શોખ પણ પૂરો કરી રહ્યા. અને મેઇન વસ્તુ છે કે એમના ભાઈને સપોર્ટ કરે છે કે હા ભાઈ તું પણ આગળ આવે. ચલો, તો હવે ખાસ આમનો જે આ મને તો સાઉથ ઇન્ડિયન સવારે બહુ જ વધારે પસંદ હોય છે, તો હવે ટ્રાય કરીએ કેવું છે એમનું. જે લેવલે અહીંયા જે એમનું ડિઝાઇનિંગ જે બધું કર્યું છે ને નેક્સ્ટ લેવલ છે. ખાસ વસ્તુ અમે ઘણી વખત એવી જગ્યા ઉપર જતા હોઈએ છીએ તો અમને કહેવું પડે કે ભાઈ આવું વસ્તુ ના લેતો, આ ના લેતો, પણ એ અમારે કોઈ જાતનું કોઈ જાતે કહેવાની જરૂર નહીં પડી. અહીંયાની ચોખ્ખાઈથી લઈને તેલ સુધીની બધું જ નીટ એન્ડ ક્લીન છે. આવું દરરોજ રહે છે? હા, ડેલી રહે છે. તો સાહેબ પહેલાં તમારું નામ કહી દો. નમસ્કાર સર, મારું નામ અરુણ છે, નાનો ભાઈ છે વરુણ. અરુણભાઈ અને વરુણભાઈ, વરુણ ક્યાં બાજુ? સગાભાઈ. હા, બંને સગાભાઈ. તમે પ્રોપર સાઉથના છો કેમ કે જે તમે પહેરવેશ પહેર્યો છે, તો તમે સ્ટાર્ટિંગથી કર્યું છે કે ખાલી એમને જ પહેરીને રાખ્યો છે કે તમે ત્યાંના છો? નહીં, અમે ત્યાંના જ છીએ. અમે આંધ્રાથી છીએ બેઝિકલી, બટ બાય બોર્ન એન્ડ બ્રોટઅપ અહીંયા અમદાવાદમાં જ, અમારા અમદાવાદ જ બોર્ન એન્ડ બ્રોટઅપ. ઓકે. બીજી ખાસ વસ્તુ મને જાણવા મળ્યું છે કે તમે MBA કરેલું, જોબ પણ ચાલુ છે, અને તો પણ તમે અહીંયા ફૂડ સ્ટોલનું જે આ જે ઇડલીનું છે એ કોન્સેપ્ટ તમે બધાને છોડાવો છો, એ કેવી રીતે તમારો આઈડિયા કેવી રીતે આવ્યો? ખાસ તો આઈડિયા એવું છે બેઝિકલી કે અમારા ઘરે છે ને આવી રીતના ટેસ્ટ બને છે, આંધ્રાનું છે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ બને. તો અમને આઈડિયા આવ્યો, ફ્રેન્ડ લોકો આવતા હતા ઘરે ખાવા માટે, ફેમિલી મેમ્બર છે, બીજા જે રિલેટિવ છે એ ખાવતા, તેમને ગમતો હતો ટેસ્ટ. તો એ લોકો કહે છે કે આ જો અહીંયા મળી જાય ને તો મજા આવી જાય એમ. તો પછી અમને એવી રીતના આઈડિયા આવ્યો, ઠીક છે. પછી આ નાનો ભાઈ છે તો અમે વિચાર્યું કે આ નાનો ભાઈ જે છે એ બધું હેન્ડલ કરે છે, તો આ બધું મેનેજ કરે છે, તો આ હેન્ડલ થાય. અમને આવી રીતના અમને આઈડિયા આવ્યો અને અમે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. પણ તમે જે સ્ટાર્ટઅપ કર્યું છે આ કેટલા ટાઈમ થયો છે એમ ખાસ આ સ્ટાર્ટઅપ ચાલુ કરીએ? અમને 5-1 મહિના થયા છે, અમે જાન્યુઆરીમાં સ્ટાર્ટઅપ કર્યું. 5-1 મહિના થયા છે. પણ મોટાભાગે જેટલા પણ અહીંયા કદાચ આ એરિયાના જે પણ લોકો છે કદાચ આ અહીંયાથી નીકળતા એક વાર ટ્રાય કર્યું હોય જેનું લોકોએ, તો સૌથી વધારે કીધું છે કે ભાઈ સાઉથ ઇન્ડિયન તમારે ટેસ્ટ કરો ને ઓરિજ, તો મારે અહીંયા આવવું પડે. હા, કેમ કે અહીંયા આવે છે ને કસ્ટમર એક વાર, તો કસ્ટમર અહીંયા ખુશ થઈને જાય છે. કસ્ટમરને અમારો આ જે ટેસ્ટ છે સાંભારનો, જે ટેસ્ટ છે મેન, જે અમારી સ્પેશિયાલિટી છે એ સાંભાર છે. અને બીજું અમારી સ્પેશિયાલિટી છે કે અમે સર્વિસ બી અમે સારી આપીએ છીએ. કસ્ટમર અહીંયા આવે છે તો અમે વેલકમ કરીએ છીએ. અહીંયા કસ્ટમર અહીંયા આવે છે ને તો ખાલી ટેસ્ટ નહીં પણ એ એક રિસ્પેક્ટ અને લવ લઈને જાય છે અમારું. તમારું કામ છે ને ડોક્ટર જેવું છે કે એકદમ શાંતિથી દરેક કસ્ટમરને આમ ભગવાન બનીને સમજતા હોય એ રીતે તમારું નેચર છે એકદમ ખાસ. અને બંને જ ભાઈઓ તમે અહીંયા બધું સંભાળો છો ખાસ. હા, તો આ બધું જે બનાવટ કોણ કરે છે ઘરે? આ બને છે, આ નાનો ભાઈ છે એ બધું કિચન હેન્ડલિંગ છે એ બધું એ જ કરે છે, નાનો ભાઈ છે, ઠીક છે. અને અહીંયા સ્ટોર બી બધું એ જ મેનેજ કરે છે. હું નાના ભાઈને સપોર્ટ કરું. અરે વાહ, ક્યાં બધું. તો અને પાછું તમે MBA કરેલું છે એટલે એ બિઝનેસ છે બ્લડમાં હોય,
કે આને બિઝનેસને કેવી રીતે ડેવલપ કરવો, કેવી રીતે આગળ વધવું, એટલે જબરજસ્ત લેવલે આખું જે કોન્સેપ્ટ છે. તો મારે હવે છે ને તમારી સૌથી વધારે શું ચાલે છે ખાસ, તો એ ઇડલી વધારે ખાય છે કે મેંદુવડા વધારે ખાય છે? અહીંયા અમે લાઈવ મેંદુવડા બનાવીએ છીએ, તો લોકોને લાઈવ મેંદુવડા બહુ મજા આવે છે. બીજું એક મસાલા ઇડલી છે, એ યુનિક છે, અહીંયા મોસ્ટ ઓફલી તમને અહીંયા ક્યાંય જોવા નથી મળતું. તો તમે એકવાર ટ્રાય કરો મસાલા ઇડલી અને મેંદુવડા ટ્રાય કરો. મસ્ટ ટ્રાય કરું છું, તમારી બધી જ આઈટમ મારે ટ્રાય કરવી છે. ખાસ તો તમે જે કીધી મસાલા ઇડલી એ તો ખાસ. ચાલો 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 ટેસ્ટ બોલો. તો આપણે મસાલા ઇડલી બનાવીશું ને આપણે? હા, આ પોટેટોનો મસાલો છે જે આપણે મસાલા ડોસા આપણે કેવી રીતે વાપરતા હોઈએ છીએ એનું. હા બસ, બટ આ તમને આ થોડું અલગ સ્પાઈસી આવશે. અચ્છા, આ પોટેટો મસાલો. બરાબર. અને પ્લસ તમે હેન્ડ ગ્લોવ્સ ને બધું કમ્પ્લીટ જ? હા, ડેલી અમે હેન્ડ ગ્લોવ્સ યુઝ કરીએ. એટલે બટેટાનું ટોપિંગ છે એ ઇડલી ઉપર મૂકી દેવા? ઇડલી ઉપર મૂકી. વાહ, ખરેખર આ વસ્તુ મને ક્યાંય નહીં મળે બોસ. આ જે બટેકાનો મસાલો છે એ ટોપિંગ ખાલી ઉપર જ રહેશે? હા, એના ઉપર બીજું કંઈ નહીં આવે. હા, ના, એને ઉપર. અચ્છા, ક્યાં બાત. ના, સ્પાઈસી રહે છે કે કેવી રીતે હોય છે? આ સ્પાઈસી હોય છે. સ્પાઈસી હોય છે. સ્પાઈસી તમને એકદમ ખાસ અંતર તમને આમ ચમકારો લાગી જશે. હા, તીખું લાગે. હવે તમારો સ્પેશિયલ સાંભાર. અમે 12-15 વેજીટેબલ્સ નાખીએ છીએ. એ વેજીટેબલ્સ નાખીને અમે બનાવીએ છીએ. તો એ એનો જે સ્પેશિયાલિટી છે એ અમારું યુનિક છે. ઠીક છે, એ કસ્ટમર એકવાર આવે છે તો સાંભાર એ લોકોને ગમે છે. એ કંઈ બીજા બે જણને બી રિફર કરે છે, બે ત્રણ જણને. તો સરસ મજાની જે આપણી પાસે ડીશ આવી ગઈ છે, એક તો મસાલા ઇડલી મંગાવી છે, સાદી ઇડલી છે, મેંદુવડા છે. સૌથી વધારે તો પહેલાં તો છે ને મારે આ સ્પાઈસી ઇડલી ટ્રાય કરવી છે, પછી મેંદુવડા ટ્રાય કરવા છે. જેને સ્પાઈસી વધારે પસંદ હોય ને એને બહુ જ મજા આવે એવી વસ્તુ. પણ આમ દેખાતું નથી. દેખાતું નથી. અંદર પછી કાઠિયાવાડી. એટલે એમણે શું કર્યું છે, પેલા જે મરચા હોય ને એ ક્રશ કરીને, ઓલા ગ્રીન મરચા હોય ને જે, હા, લવિંગિયા મરચા, એને ક્રશ કરીને માવો બનાવેલો છે અને એને ઉપર મૂકેલો છે. એટલે આપણને આઈડિયા ના આવે કે એટલે એમ તીખું હશે, પણ તમે ખાઈ લો ને પછી એકદમ આમ એ રહી જશે એવું છે. તો ચલો તમે પણ ટ્રાય કરશું આપણે. હા, તો પહેલા તો આપણે તીખી ઇડલીમાં ટ્રાય કરવું છે. ખરેખર જબરજસ્ત લવિંગિયા દીખ્યું છે. આ બટેકાની જે સૂકી ભાજી જે ઉપર નાખી છે ને એ તમને સ્વાદ કેનો જે હશે, આપણે જયારે ખબર ને કોઈ ઉપવાસ હોય ત્યારે સૂકી ભાજી આપણે બનાવતા હોય છે બટેકાની, સેમ મેથડથી એવું શું બનાવે છે. અને અમુક કઈ લોકોને એવા સિગરેટ જેવા કંઈક મસાલા નાખ્યા છે. અને સાઉથથી વધારે જોવાની જો તીખાસ જે છે ને ગ્રીન મરચાની છે, લીલા જે લવિંગિયા મરચા કહેવાય છે એ છે. હવે તો મારે પહેલાં તો થોડોક સાંભાર અને વ્હાઈટ ચટણી પણ ટ્રાય કરવી છે થોડે. અને આમાં છે ને પ્રોપર એ લોકો 35-37 વેજીટેબલ્સ નાખીને બનાવે છે. તમે જનરલી બીજી જગ્યાએ જશો ને તો એટલે બધા વેજીટેબલ તમને નહીં જોવા મળે. પણ સરગવો ને મોટા ભાગે આવશે કે આપણે દૂધી છે એ બધી વસ્તુ જાડુ કરવા માટે વાપરતા હતા. પણ આટલા બધા વેજીટેબલ છે કે પ્રોપર ઓથેન્ટિક રીતે બનાવે, ઓથેન્ટિક જે સ્વાદ છે એ પ્રોપર છે. અને કોકોનટની ચટણી. અને સાથે સાથે હું સજેસ્ટ કરું આમનું વડું બી તમે ટ્રાય કરો, સુપર વડું હોય છે. મરચાની અંદર જે ભરપૂર છે એટલે કેવા છે ને, અહીંયા કોઈ વાતે વસ્તુની બાંધછોડ નથી કરેલી. જે પ્રોપર છે એનો સ્વાદ હોવો જ હોય એ મેન્ટેન કરવા માટે કમ્પ્લીટ રાખેલું છે. ક્યાં બાત છે. તો આ અહીંયાનું જે પ્રમાણનું એટમોસ્ફિયર છે એ પ્રોપર આ સાઉથ ઇન્ડિયન ટાઈપનો તમને વધારે જોવા મળશે. કેમ કે જે ભાઈ છે તમારે જે કાંઈ જોતું હોય તો પ્રોપર એ ધ્યાન આપે છે. પાછળ તમે જુઓ જે પણ કંઈ વસ્તુ જોતી હોય તો પ્રોપર એ પર્સનલી બધાને ધ્યાન આપીને સાંભાર જોતું હોય. સાંભાર અને ચટણી માટે છે ને એક આ રીતેના કપ બી આપેલા છે. તો એ ગરમ ને ગરમ રહે, ઠંડુ એ વસ્તુ ઠંડુ જ રહેતી હોય છે.
એ રીતના એના ગપ રાખેલા છે. એટલે કહેવાય છે ને, દરેક વખતે પૂછવું પડે કે ભાઈ અમારે સાંભાર જોવો છે, આવું જોવો છે, એ પ્રોપર અહીંયા તમને કોઈ પણ લેવલ ઉપર તમને એક વસ્તુ તમને આપી દે, એટલે તમારે મજા જ આવી જાય. અને જે પ્રમાણેનો સ્વાદ છે એ પ્રમાણેની પ્રાઇસ પણ છે, હાઈ છે, પણ જ્યારે તમે અહીંયા ટેસ્ટ કરશો તો તમે એ બરાબર લાગશે. અને એની બીજી એક ખાસ વાત તમને કહું કે તમે જેટલી બી જગ્યાએ સાઉથ ઇન્ડિયન મળતું હોય એ જગ્યાએ જઈને વડા તમે આ ટ્રાય કરશો ને, મેદુ વડા, તો તમને એકદમ થોડું ઓઇલી અને સ્પંચીનેસ લાગશે. વડા તમે ટ્રાય કરશો ને તમને એકદમ ક્રન્ચી લાગશે, કદાચ એ બી સારી વાત છે. અને આ મસાલા ઇડલી જે સ્પાઇસી છે, તમારે બધા સ્પાઇસી ખાવાના શોખીનો રિકમેન્ડેડ છે. ફરીથી આપણે એડ્રેસ સમજાવી દો, અહીંયા આપણે કી જગ્યા બાપુનગર એપ્રોચનો બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે, એક્ઝેક્ટ એની સામે આરામથી મળી જશે. ઇડલી ઘર યલો કલર નું બોર્ડ, હા, મોટું બોર્ડ થી દેખાઈ જાય છે બરાબર, કેમ કે આખા એરિયા ની અંદર કેમ આ એક જ યલો કલર ચટપટું કેવાય ને આમ દેખાઈ જાય આખોની અંદર, એવું આ જગ્યા છે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં અમદાવાદ ને એપિસોડમાં તમને રૂબરૂ મળતા રહીશું. ઇડલી તો મારા ભૂખા કાઢી દીધો, પડતો પડતો બધું નીકાળી દીધું છે, તો હવે એને થોડુંક શાંત કરવા માટે બીપીલી ટોપરાની ચટણી બધું. એટલે જેને સ્પાઇસી પસંદ નથી, મારી જેમ નોર્મલ ખાતા હોય ને, એ સાદી આવી ઇડલી ટ્રાય કરે, ઇડલી ટ્રાય ના કરે. તો આ પ્રાઇસ બી તમને કહી દઉં, આના 50 રૂપિયા છે, અને નોર્મલ ઇડલી વડાને લેવું તો પણ 50 રૂપિયા છે. તો તમે ટ્રાય કરું તો મસ્ત રિકમેન્ડેડ છે જગ્યા. નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી આવા નવા એપિસોડ સાથે, તો ત્યાં સુધી અમને આપણે જાય છે.